सुरेंद्रनगर जिला भाजप महिला मोर्चा द्वारा भाजप प्रदेश प्रमुख नु भव्य स्वागत करवामां आव्यु। स्टोरी बाय विरेन डांगरेचा, मा न्यूज लाइव, सुरेंद्रनगर, गुजरात। આજે વન ડિસ્ટ્રિક્ટના પરકારના કેટલાક લોકોને મળવાનું બાકી હતું એ આજે ફરીથી સુરેન્દ્રનગર આવીને આ બધાને મળવાનું શરૂ કર્યું છે અને ખૂબ સારો રિસ્પોન્સ એ લોકોમાંથી મળી રહ્યો છે। કેટલાક સજેશનો અને કેટલાક વિષયો પણ એમણે રજૂ કર્યા છે, અમે નિરાકરણ જલ્દીથી લાવીશું। સાહેબ, ખાસ કરીને કોંગ્રેસના જગદીશ ઠાકોરે એવું પ્રતિક્રિયા આપી છે કે દેશની તિજોરી ઉપર સૌથી પહેલો હક લઘુમતીનો છે, આ વાત જવાહરલાલ નહેરુએ કહેલી છે અને આજે પણ અમે સમર્થન આપીએ છીએ, શું કહેશો? જો આ વાત મનમોહનસિંહે કરી હતી, પરંતુ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જે અમને મંત્ર આપ્યો છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, આ જે મંત્ર છે તેને અનુકરણ કરીએ છીએ। અમારી પાસે કોઈ એક સમાજ એવો પ્રશ્ન આવતો હતો, તેમણે દરેક સમાજને પણ સાથે પૂરતું પ્રાધાન્ય આપીએ છીએ અને આપતા રહેવાના છે। આજે જે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષનું જે નિવેદન છે, મને એમ લાગે છે કે 2022ના ડિસેમ્બરના ઇલેક્શનની હાર એમને દિવાલ પર વંચાઈ ગઈ છે, એટલા માટે લઘુમતીના નામે શહીદ થવા માટેનો એમનો પ્રયત્ન છે। ઓકે, અને એ ચોક્કસપણે એમનો જે ભય છે એ સાચો ડરશે। ડિસેમ્બરના 2022ના ઇલેક્શનમાં એમને જબરજસ્ત હાર એમને સ્વીકારી